જોઈએ આપણે સ્વાધ્યાય 2.5 ની અંદર પ્રશ્ન 1 કઈ સંખ્યા મોટી છે તે જણાવો બે સંખ્યાઓ આપણને આપેલી છે દરેક પ્રશ્નની અંદર અને ઈ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે એ આપણે જણાવવાનું છે જોઈએ કે પહેલું પહેલાની અંદર 0.5 કે 0.05 આ બંનેમાંથી કોણ મોટું છે એ આપણે નક્કી કરવાનું છે બે ની ગણતરી લઈએ આપણે આવી રીતે કે પહેલા તો આ 0.5 છે અને 0.05 છે ઈ બે ની ગણતરી માં પહેલું કામ ઈ બે ને આપણે પોઈન્ટ દૂર કરી દઈએ એટલે આપણને એક સંખ્યા મળે અહીંયા 0.05 છે એનો હું પોઈન્ટ કાઢી નાખું તો ઈ 5 ના છેદ માં અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 મૂકી દઈએ પોઈન્ટ કાઢી નાખીએ તો 0.5 થાય 0.5 એટલે ખાલી 5 જ તમે 0.5 લખો કે ખાલી 5 લખો ઈ મૂલ્ય તો 5 જ ગણાય એના છેદ માં આપણે 10 શું કામ લખ્યા તો કે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે મેં અહીંયા લખી દીધા 10 આનો તમે ભાગાકાર કરો તો એ 0.5 જ થાય મેં ખાલી 0.5 ની જગ્યાએ પોઈન્ટ કાઢી અને 5 ના છેદ માં 10 લખી દીધું આ મુજબ અને અહીંયા જોઈએ 0.05 છે આનો આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 0.05 થાય ને 0.05 એટલે એ ખાલી 5 જ થાય પોઈન્ટ નો હોય તેનું મૂલ્ય 5 જ થાય તમે આવી રીતે કોઈ સંખ્યા લખો કે 0.05 તો આનું મૂલ્ય 5 જ ગણાય તમે આમ લખો 0.008 તો આનું મૂલ્ય 8 જ ગણાય હા પોઈન્ટ હોય તો નહીં અહીંયા કઈ પોઈન્ટ નથી તો એ 8 જ ગણાય એવી રીતે આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો અહીંયા 0.05 જ વધે 0.05 એટલે એ 5 જ થાય એના છેદમાં આપણે પોઈન્ટ કાઢી નાખીએ પોઈન્ટ પછી કેટલા આંકડાઓ છે જમણી સાઈડ જોઈએ તો 1 અને 2 આંકડાઓ છે એટલે કે 2 આંકડા એટલે આપણે મૂકવાના 2 શૂન્ય એટલે કે 100 જો તમે 5 નો ભાગાકાર 100 વડે કરો તો એ તમને 0.05 જ મળે એટલે ખાલી અહીંયા મેં કામ કર્યું છે પોઈન્ટ કાઢીને 0.05 હતા એની જગ્યાએ 5 ના છેદમાં 100 લખવાનું આ બંનેનું મૂલ્ય આનું મૂલ્ય આ જ છે અને આનું મૂલ્ય એ આ જ છે હવે આપણને બે ના છેદ જોઈએ અહીંયા છેદમાં 10 છે અને આના છેદમાં 100 છે તો આપણે આમ નક્કી ન કરી શકીએ કે આમાંથી કોણ મોટું છે આ સંખ્યા કે આ સંખ્યા બે ના છેદ એક સરખા હોય અને અંશમાં કોઈ સંખ્યા મોટી હોય તો એ મોટી સંખ્યા થાય તો પહેલું કામ આપણે આ બે ના છેદ એક સરખા કરવાનું કરીએ અહીંયા 5 ના છેદમાં 10 છે એને મારે 100 કરી દેવા છે આ 10 અને 100 બે નો લસા લઈએ તો 100 થાય તો આપણે બે ના છેદમાં 100 લઈ આવીએ આને મારે 100 કરી દેવા હોય તો 10 વડે ગુણવા પડે આ 10 ને હું 10 વડે ગુણું તો 100 થઈ જાય તો મારે અહીંયા પણ અંશમાં પણ 10 વડે ગુણવા પડે આ 10 અને 10 કાઢી નાખો તો ફરીથી 5 ના છેદમાં 10 જ મળે ખાલી આપણે છેદ ની અંદર 100 લઈ આવ્યા છે એટલે આ મુજબની કઈ ગણતરી લખી અને અહીંયા છે 5 ના છેદમાં 100 અહીંયા પહેલેથી 100 આપેલા છે એટલે આપણે આની અંદર કઈ ફેરફાર કરવાનો થતો નથી અહીંયા જોઈએ હવે 5 નો ગુણાકાર 10 સાથે કરીએ એટલે એ થઈ ગયા 50 અને એના છેદમાં 10 નો ગુણાકાર 10 સાથે કરીએ એટલે એ થઈ જાય 100 અને આ જે સંખ્યા છે એને આપણે રહેવા દઈએ એમને હવે જોઈએ બે ના છેદ એક સરખા થઈ ગયા અહીંયા છેદમાં 100 અહીંયા પણ છેદમાં 100 બે ના છેદ એક સરખા તો અંશમાં જે સંખ્યા મોટી એ મોટી સંખ્યા અને અંશમાં જે સંખ્યા નાની એ આખી સંખ્યા નાની બને આ બે માંથી જોઈએ અહીંયા 50 ના છેદમાં 100 છે અને અહીંયા 5 ના છેદમાં 100 છે એટલે કે આ 100 માંથી 50 જેટલું થાય અને આ 100 માંથી 5 જેટલું થાય એટલે આ બે માંથી હવે આપણે નક્કી કરી શકીએ કે મોટી સંખ્યા છે આ 50 ના છેદમાં 100 છે એ મોટી સંખ્યા છે અને 50 ના છેદમાં 100 છે એ મોટી સંખ્યા છે એ આપણે કોની ગણતરી લીધી તો કે 0.5 ની 0.5 ની ગણતરી લીધી છે એ જે આ જે ભાગ છે 0.5 ની ગણતરીનો છે અને એ જે ભાગ મળે છે આપણને એ આ મોટી સંખ્યા મળે છે એટલે આ જે છે 0.5 ની મોટી સંખ્યા બને એટલે અહીં લખી શકીએ કે આમ 50 ના છેદમાં 100 એટલે કે 0.5 મોટી સંખ્યા છે આમ 50 ના છેદમાં 100 એટલે કે 0.5 મોટી સંખ્યા છે આ જ મુજબ ગણતરી આપણે પ્રશ્ન 2 ની અંદર જોઈએ અહીંયા છે 0.7 અને 0.5 પહેલા ગણતરી લીધી પહેલા જે પ્રશ્નની અંદર જે ગણતરી લીધી છે એ જ મુજબ આપણે આની ગણતરી લઈએ
પેલું કામ આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો આ આવી જાય સાત ના છેદ માં પોઈન્ટ પછી એક. એક સ્ટેપ ની અંદર આપણે લખીએ કે 0.7 અને 0.5 આ બે માંથી આપણે નક્કી કરવાનું છે કઈ સંખ્યા મોટી છે. અહીંયા જોઈએ પોઈન્ટ કાઢી નાખીએ તો આ થઈ જાય સાત ના છેદ માં પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10, અને અહીંયા જોઈએ પોઈન્ટ કાઢી નાખીએ તો આ થઈ જાય પાંચ ના છેદ માં 10. અહીંયા પણ પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે 10 લખી દીધા. હવે બંને સંખ્યા ને જોઈએ બે ના છેદ માં 10 10 છે, બે ના છેદ એક સરખા છે તો આપણે નક્કી કરી શકીએ કે અંશમાં જે મોટી સંખ્યા છે એ મોટી સંખ્યા. એટલે અહીંયા જોઈએ સાત ના છેદ માં 10 અને પાંચ ના છેદ માં 10 માંથી અહીંયા સાત ના છેદ માં 10 છે એ મોટી સંખ્યા છે એટલે અહીં લખી શકીએ આમ સાત ના છેદ માં 10 એટલે કે એ જે ગણતરી છે એ 0.7 ની છે. એટલે કે આમ સાત ના છેદ માં 10 એટલે કે 0.7 મોટી સંખ્યા છે. આ મુજબ આપણે ગણતરી કરી નાખીએ પ્રશ્ન બે ની. હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ. એમાં પેલું કે 5 સેમી ને મીટર અને કિલોમીટર માં ફેરવો. 5 સેન્ટીમીટર આપેલું છે અને પેલા આપણે મીટર ની અંદર ફેરવવાના છે અને ત્યારબાદ આપણે કિલોમીટર ની અંદર ફેરવવાના છે. પેલા તો આપણે એકમો વચ્ચેનો સંબંધ જાણતા હોવો જોઈએ કે 1 મીટર એટલે 1 મીટર બરાબર 100 સેમી થાય. 1 મીટર ની અંદર 100 સેન્ટીમીટર હોય એટલે કે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. બીજું 1 કિલોમીટર, 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. આ મુજબ આપણે સંબંધો છે એ જાણતા હોવો જોઈએ. પેલા 5 સેમી આપેલું છે એને પેલું કામ આપણે મીટરમાં ફેરવવાનું કરીએ. અહીં લખીએ કે સેમી ને મીટરમાં ફેરવવું છે એટલે આનો આપણે ઉપયોગ કરીએ કે 100 સેમી હોય તો 1 મીટર થાય. અહીં લખીએ કે 100 સેમી બરાબર 1 મીટર. તો આપણી પાસે 5 સેમી છે, 5 સેમી બરાબર પ્રશ્ન કેટલા મીટર. આ મુજબ આપણે ત્રિરાશી મૂકીને ગણી શકીએ બરાબર. અહીંયા જે સંખ્યા આપેલી છે એનો એક સાથે ગુણાકાર એટલે કે 5 ગુણાકારમાં 1 એના છેદમાં અહીંયા જે સંખ્યા આપેલી છે એ મૂકી અહીંયા 100. આને આપણે ઉકેલીએ 5 ને 1 વડે ગુણીએ એટલે 5 એના છેદમાં 100. અને આગળ જોઈએ, આગળ જોઈ ગયા એમ કે 2 ઉપરની સંખ્યા પહેલા આપણે એમને મૂકીએ અને છેદમાં 2 શૂન્ય છે એટલે પાછળથી 2 અંક મૂકીને પોઈન્ટ અહીંયા 1 જ અંક છે એટલે આપણે એક અહીં અંક કરી દઈએ એટલે 0.5 અહીંયા લગાડી દઈએ પોઈન્ટ એટલે કે આ થઈ જાય 0.05 અને ઈ જે છે ઈ કઈ આપણને મળે છે મીટરમાં. 5 સેમી એટલે 0.05 મીટર થાય. પેલું કામ આપણે મીટર ની અંદર ફેરવી દીધું. હવે આપણે એમને કિલોમીટર ની અંદર ફેરવીએ તો કિલોમીટર માટેનો એકમ અહીં જોઈએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય એટલે કે 1000 મીટર હોય તો 1 કિલોમીટર ગણાય. અહીંયા આપણે 0.05 મીટર મળે છે. આમનો આપણે ઉપયોગ કરી અને ગણતરી લખીએ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો અહીંયા આપણને મળે છે 5 સેમી એટલે 0.05 મીટર તો કેટલા કિલોમીટર એટલે અહીંયા લખી દઈએ કે 0.05 મીટર બરાબર પ્રશ્નાર્થ કેટલા કિલોમીટર. ત્રિરાશી મુજબ આપણે અહીંયા જે સંખ્યા આપેલી છે ને એક સાથે ગુણાકાર લઈએ એટલે કે 0.05 ગુણાકાર કરી 1 એના છેદમાં અહીંયા આપણને 1000 આપેલા છે, 1000 મૂકીએ અને આ જે કાંઈ મળે છે એ આપણને મળશે કિલોમીટરમાં. આમને આપણે ઉકેલીએ પેલા તો 0.05 નો ગુણાકાર 1 એના છેદમાં આપણે પેલા પોઈન્ટ કાઢી નાખીએ, 0.05 નો પોઈન્ટ દૂર કરી દઈએ તો આ થઈ જાય 5 એના છેદમાં. પેલા પોઈન્ટ પછી 2 આંકડાઓ છે એટલે આપણે અહીંયા મૂકી દઈએ 100 અને ગુણાકાર ની અંદર
एक से एक एना छेद में आया हजार हता ए आ हजार लखी दिए। पहलू काम करू अपना नो पॉइंट दूर करवानो, पॉइंट काढ़ी नाखिए तो खाली जीरो जीरो पांच एटले खाली पांच मळे। पॉइंट काढ़ी नाखे तो पॉइंट पछी केटला आंकड़ा हता तो के बे आंकड़ा हता एटले एना छेद में आपणे 100 मूकवा पड़े एटले पांच ना छेद में 100 एटले के 0.05 એટલે 5 ના છેદમાં 100 લખી શકો એટલે અહીં મેં લખ્યું છે 5 એના છેદમાં 100। અહીંયા મુજબ હતું ઈજ મુજબ 5 ના છેદમાં 100 ગુણાકાર કર્યા 1 ઉપર છેતાઈ અને છેદમાં આ 1000 હતા આપણે 1000 મૂકી દે આમને આપણે ઉકેલીએ 5 નો 1 સાથે ગુણાકાર લઈએ તો 5 એના છેદમાં 1 ની પાછળ 100 ગુણ્યા 1000 કરીએ એટલે આપણે 1 ની પાછળ 5 શૂન્ય મળશે એટલે કે 5 ના છેદમાં 1 લાખ થશે અને આ જે કાંઈ મળશે એ આપણને મળશે किलोमीटर में। हमने उकेलिए तो पांच ना छेद में 1 लाख से तो पांच ना छेद में 1 लाख એટલે કે 5 ને આપણે આ 1 લાખ વડે ભાગાકાર કરીએ જે જવાબ મળે એ આપણને કિલોમીટર ની અંદર મળે। આમનો ભાગાકાર એકદમ સરળ, ઉપર જે સંખ્યા આપેલી છે એને આપણે પહેલા એમને મૂકી દઈએ 5 છે તો 5 હવે એને આપણે 1 લાખ વડે ભાગવાના છે। 1 લાખ ની અંદર 5 શૂન્ય છે 1 2 3 4 ને 5 એટલે પાછળથી 5 અંક મૂકીને આપણે પોઈન્ટ કરવો પડે। અહીંયા 5 છે આપણે 5 અંક નથી એક જ અંક છે એટલે 5 અંક બનાવીએ। પહેલા 5 છે પછી આ આ એક અંક પછી આ બીજો અંક ત્રીજો અંક ચોથો અંક અને આ બને છે 5 અંક જોઈએ તો 1 2 3 4 અને 5 એના પછી આપણે પોઈન્ટ કરીએ તો અહીંયા પોઈન્ટ અને અહીંયા આવે 0 એટલે કે 0.00005 અને ઈ જે કાંઈ મળે છે એ કિલોમીટર જે 2.5 ની અંદર પ્રશ્ન 5 કે નીચે આપેલ દશાંશ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખો। જોઈએ આપણે પહેલું 20.03 એમને આપણે વિસ્તૃત સ્વરૂપમાં કેમ લખવી જોઈએ। પહેલા તો 20.03 માંથી પહેલા 2 છે એ 2 લખીએ ગુણાકાર કરી અને હવે જોઈએ કે એ 2 નું સ્થાન ક્યાં છે। પોઈન્ટ પછી આ બાજુ લઈએ તો આ એકમ હોય આ દશક હોય અને પોઈન્ટ ને આપણે જમણી સાઈડ લઈએ તો પોઈન્ટ પછી આ પહેલો જે અંક છે એને આપણે દશાંશ કહીએ દશાંશ નું સ્થાન ઉપર હોય એના પછી જે છે દશાંશ પછી આવે સતાંશ સતાંશ પછી હજી કોઈ આગળ ત્રીજો અંક હોય તો એને આપણે સહસ્ત્રાંશ કહીએ છીએ અને આ બાજુ હાલીએ પોઈન્ટ ની ડાબી સાઈડ તો આપણે પેલો જે છે અંક એને એકમ કહીએ એના પછી જે છે અંક એને આપણે દશક કહીએ એટલે કે આવા બે લખ્યા છે એ બે ને આપણે એ બે છે એ દશક ના સ્થાન ઉપર છે એકમ ને દશક દશક ના સ્થાન ઉપર છે એટલે એ બે નો ગુણાકાર હું લખી દઉં અહીંયા 10 વડે એના પછી આપણે પ્લસ કરીએ હવે બીજો એક અંક લઈએ બે પછી આપણે વારો લઈએ આ 0 નો આ 0 ગુણાકાર 0 છે એનું સ્થાન એકમ ના અંક ઉપર 0 છે એકમ ના અંક ઉપર 0 છે એટલે એમનો ગુણાકાર આપણે લખીએ 1 વડે પછી ફરીથી પ્લસ કરીએ અને હવે પછી વારો લઈએ આપણે આ 0 નો તો પહેલા આપણે 0 લખીએ ગુણાકાર કરી અને એ 0 નો ગુણાકાર 0 નું સ્થાન જોઈએ પહેલા તો એ 0 છે એ પોઈન્ટ પછી આ બાજુ જે છે એ પેલું છે એ દશાંશ એના પછી સતાંશ પણ 0 છે એ દશાંશ ના સ્થાન ઉપર છે અને દશાંશ ને આપણે દર્શાવવા હોય તો આપણે એને 1 ના છેદમાં 10 વડે દર્શાવીએ એટલે કે 0 નો ગુણાકાર આપણે લઈએ 1 ના છેદમાં 10 વડે ત્યારબાદ 0 પછી આવે છે 3 તો એમને આપણે લખીએ પ્લસ કરીએ 3 કરીએ ગુણાકાર કરી અને હવે જોઈએ 3 નું સ્થાન પોઈન્ટ પછી પેલો દશાંશ દશાંશ પછી આવે સતાંશ સતાંશ એટલે 100 એટલે કે 3 નો ગુણાકાર આપણે 100 1 ના છેદમાં 100 સાથે કરશું એટલે કે 1 ના છેદમાં 6 જોઈએ ફરીથી એકવાર આ જોઈએ પોઈન્ટ પછીના આંકડા કેમ દર્શાવાય પોઈન્ટ પછી પહેલો આંકડો દશાંશનો છે દશાંશને દર્શાવવાના છે 1 ના છેદમાં 10 કરીને એટલે 0 નો ગુણાકાર આપણે 1 ના છેદમાં 10 વડે કર્યો પ્લસ એના પછી 3 છે તો 3 લખ્યું પ્લસ કરી 3 લખીને 3 નો ગુણાકાર હવે 3 નું સ્થાન કિંમત અથવા તો 3 નું સ્થાન છે એ સતાંશમાં છે દશાંશ અને સતાંશ ને સતાંશ ને આપણે દર્શાવવાના હોય તો 1 ના છેદમાં 100 કરીને એટલે 3 નો ગુણાકાર લીધો આપણે 1 ના છેદમાં 100 વડે આ મુજબ આપણે વિસ્તૃત સ્વરૂપમાં સંખ્યાઓને દર્શાવી શકીએ। એવી જ રીતે આપણે બીજી એક સંખ્યા જોઈએ 2.03 2.03 પહેલા આપણે 2 છે 2 લખીએ એનો ગુણાકાર હવે જોઈએ કે 2 છે એનું સ્થાન જોઈએ તો એકમ ના અંક ઉપર 2 છે એકમ ના અંક ઉપર 2 છે એટલે એ 2 નો ગુણાકાર હું એકમ નો અંક એટલે 1 સાથે કરીએ એના પછી પ્લસ હવે પોઈન્ટ પછી 0 આવે છે એટલે આપણે 0 લખીએ એમનો ગુણાકાર પોઈન્ટ પછીની તમામ સંખ્યાઓ છે અને આપણે 1 ના છેદમાં 10 1 ના છેદમાં 6 એવી રીતે દર્શાવીએ પોઈન્ટ પછી 0 અને 0 નું સ્થાન જે છે
ઈ દશાંશ ઉપર છે અને આપણે દશાંશ કહીએ દશાંશ એટલે આપણે એ 0 નો ગુણાકાર 1 ના છેદમાં 10 વડે લઈએ એના પછી પ્લસ કરીએ ઈ 0 પછી હવે આપણે વારો આવે છે 3 નો એટલે અહીંયા 3 લખીએ અને m નો ગુણાકાર 3 નું સ્થાન જોઈએ તો 3 છે ઈ સતાંશ ઉપર છે પોઈન્ટ પછી પેલો દશાંશ દશાંશ પછી આવે સતાંશ સતાંશ એટલે આપણે એને દર્શાવી 1 ના છેદમાં 100 કરીને એટલે 3 છે એનો હું ગુણાકાર લઈ 1 ના છેદમાં 100 વડે અને આ જે સંખ્યા આપણે દર્શાવીએ એનો આપણે આ વિસ્તૃત સ્વરૂપ થયું ત્યારબાદ બીજી એક સંખ્યા જોઈએ 200.03 પેલા અહીંથી શરૂઆત કરવાની બે જે છે એ બે લખીએ ગુણાકાર કરીએ અને હવે એ બે નું સ્થાન જોઈએ પેલા પોઈન્ટ પછી આ બાજુ પેલો એકમ એના પછી દશક અને એના પછી 100 એટલે કે બે છે એ 100 ના સ્થાન ઉપર છે એટલે બે નો ગુણાકાર આપણે કરવો પડે 100 વડે પ્લસ હવે નવો અંક લઈએ એટલે આપણે પ્લસ કરીએ એના પછી આ શૂન્ય નો વારો લેવાનો છે આપણે આગળ આવી રીતે વધવાનું છે એમાંનો આ શૂન્ય એટલે આપણે શૂન્ય લખીએ એમનો ગુણાકાર હવે શૂન્ય છે એનું સ્થાન જોઈએ એકમ ને દશક દશક ના સ્થાન ઉપર છે એટલે શૂન્ય નો ગુણાકાર હું 10 વડે કરું પ્લસ બીજો એક નવો અંક લઈએ આ શૂન્ય પછી બીજો એક શૂન્ય છે એ શૂન્ય લઈએ અને એમનો ગુણાકાર શૂન્ય નું સ્થાન આ જે શૂન્ય છે એનું સ્થાન એકમ ના અંક ઉપર છે એટલે કે એકમ નો અંક છે એટલે એક વડે ગુણાયેલો એટલે આપણે એને એક વડે ગુણીએ હવે પ્લસ કરી અને આગળ વધીએ તો પોઈન્ટ પછી જે સંખ્યા છે એને આપણે 1 ના છેદમાં 10 1 ના છેદમાં 6 એવી રીતે દર્શાવીએ પોઈન્ટ પછી આવે છે 0 એટલે પેલા તો 0 લખીએ એમનો ગુણાકાર હવે પોઈન્ટ પછી આ 0 છે એનું સ્થાન દશાંશમાં છે આ દશાંશ સતાંશ સહસ્ત્રાંશ એવી રીતે દશાંશ છે એટલે આપણે એમનો ગુણાકાર લઈએ 1 ના છેદમાં 10 વડે પછી પ્લસ કરી અને 0 પછી આપણે વારો આવે છે 3 નો એટલે આપણે આ પેલા તો 3 લખીએ 3 નો ગુણાકાર હવે જોઈએ 3 નું સ્થાન છે એક પોઈન્ટ પછી છે દશાંશ અને સતાંશ સતાંશ ના સ્થાન ઉપર 3 છે એટલે સતાંશ એટલે કે 100 એટલે કે 1 ના છેદમાં 100 વડે આપણે આમ દર્શાવીએ 3 નો ગુણાકાર 1 ના છેદમાં 100 વડે આ થયો નું વિસ્તૃત સ્વરૂપ હવે 2.034 છે એમને આપણે લખીએ પેલા તો આ 2 છે 2 લખીએ એમનો ગુણાકાર 2 નું સ્થાન છે એકમ નો અંક છે પોઈન્ટ પછી આ બાજુ પેલો અંક છે એકમ નો એટલે કે 1 વડે ગુણાયેલા એટલે 1 પ્લસ પોઈન્ટ પછી આવે છે 0 એટલે આ 0 લખીએ એમનો ગુણાકાર 0 નું સ્થાન દશાંશમાં એટલે કે 1 ના છેદમાં 10 વડે ગુણવા પડે પ્લસ એના પછી 0 પછી વારો આવે છે 3 નો એટલે આપણે 3 લખીએ એમનો ગુણાકાર 3 ની આપણે સ્થાન કિંમત જોઈએ તો એ દશાંશ પછી છે સતાંશ એટલે કે 100 એટલે આપણે એને 1 ના છેદમાં 100 વડે ગુણવા પડે પ્લસ 3 પછી આપણે વારો લઈએ છીએ 4 નો એટલે 4 લખીએ ગુણાકાર ની અંદર હવે જોઈએ 4 નું સ્થાન પેલા દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ એટલે 1 ના છેદમાં 1000 વડે ગુણવા પડે એટલે 4 છે એને આપણે લઈએ છીએ 1 ના છેદમાં 1000 વડે આ મુજબ આપણે આપેલી તમામ સંખ્યાનો વિસ્તૃત સ્વરૂપ ની અંદર દર્શાવી શકીએ હવે આપણે જોઈએ પ્રશ્ન 6 કે નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં 2 ની સ્થાન કિંમત લખવાની છે 2 આપેલી તમામ સંખ્યાઓમાં 2 ની સ્થાન કિંમત લખવાની છે અહીંયા જોઈએ એમાંનું પહેલું 2.56 છે પેલા તો 2 છે એ ક્યાં સ્થાન ઉપર છે પોઈન્ટ પછી આ સાઈડ ડાબી સાઈડ એટલે એકમનો અંક આવે એટલે કે 2 એકમના અંક ઉપર છે એટલે 2 ની સ્થાન કિંમત 2 અહીં લખીએ કે 2 એકમના સ્થાન પર છે માટે તેમને સ્થાન કિંમત 2 છે એકમના અંક ઉપર 2 છે એટલે એમની સ્થાન કિંમત એને જ રહે 2 હવે પછી આપણે આમાં જોઈએ 21.37 ની અંદર 2 ક્યાં સ્થાન ઉપર છે પોઈન્ટ પછી ડાબી સાઈડ જોઈએ તો પહેલો અંક એકમ અને બીજો અંક છે દશક એટલે કે દશાંશના અંક ઉપર છે તો અહીં લખીએ 2 એ દશાંશના સ્થાન ઉપર છે દશકના સ્થાન પર છે માટે 2 ની કિંમત માટે 2 ની બરાબર
સત્તા સ્થાન ઉપર છે એટલે આપણે બે ને દસ ગુણીએ એટલે થાય કે બે ગુણ્યા દસ બરાબર વીસ થાય. આ મુજબ લખી શકીએ બે ની સ્થાન કિંમત મળે આપણને વીસ. એવી રીતે હવે આપણે ત્રણ જોઈએ એમાં દસ પોઈન્ટ પચીસ છે અને બે નું સ્થાન છે જોઈએ પોઈન્ટ પછી જમણી સાઈડ, પોઈન્ટ પછી જમણી સાઈડ એમાં પણ પેલું જ છે એટલે પોઈન્ટ પછી જમણી સાઈડમાં પેલો જે ભાગ છે એને આપણે દશાંશ કહીએ એટલે કે અહીંયા જે બે છે એ દશાંશના સ્થાન ઉપર છે. તો અહીં પેલા લખીએ કે બે એ દશાંશના સ્થાન પર છે માટે બે ની સ્થાન કિંમત બરાબર દશાંશ ના સ્થાન ઉપર હોય તો આપણે બે નો ગુણાકાર એક ના છેદ માં દસ વડે લેવો પડે એટલે બે ગુણાકાર કરી અને એક ના છેદ માં દસ વડે એમને ઉકેલીએ. હવે આ અંશમાં બે છે, અંશમાં એક છે, બે નો ગુણાકાર એક સાથે લઈએ એટલે બે એના છેદમાં દસ એટલે કે બે ના છેદમાં દસ થાય. બે ની સ્થાન કિંમત છે એ બે ના છેદમાં દસ થાય. એવી રીતે આપણે ચોથો પ્રશ્ન જોઈએ નવ પોઈન્ટ બેતાલીસ. નવ પોઈન્ટ બેતાલીસ ની અંદર બે નું સ્થાન કિંમત પેલા જોઈએ કે બે જે છે એ ક્યાં સ્થાન ઉપર છે જોઈએ તો પોઈન્ટ પછી બીજા સ્થાન ઉપર એટલે પોઈન્ટ પેલા દશાંશ, દશાંશ પછી આવે સત્તાંશ એટલે બે છે એ સત્તાંશ ના સ્થાન ઉપર છે એટલે પેલા લખીએ બે એ સત્તાંશ ના સ્થાન પર છે માટે બે ની સ્થાન કિંમત બરાબર બે ગુણ્યા સત્તાંશ ના સ્થાન ઉપર છે એટલે બે નો ગુણાકાર આપણે એક ના છેદમાં સો વડે લેવો પડે એટલે કે એક ના છેદમાં સો અને એમનો ગુણાકાર લઈએ તો બે ગુણ્યા એક એટલે બે અને એના છેદમાં સો એટલે કે બે ના છેદમાં સો થાય. પ્રશ્ન ચાર માટે હવે જોઈએ આપણે પ્રશ્ન પાંચ. ત્રેસઠ પોઈન્ટ ત્રણસો ને બાવન એમાં બે નું પેલા આપણે સ્થાન નક્કી કરીએ કે બે છે એ દશાંશ સત્તાંશ અને સહસ્ત્રાંશ ના સ્થાન ઉપર છે તો પેલા લખીએ કે બે એ સહસ્ત્રાંશ ના સ્થાન પર છે માટે બે ની સ્થાન કિંમત બરાબર બે ગુણ્યા સહસ્ત્રાંશ ના સ્થાન ઉપર હોય તો આપણે એક ના છેદમાં હજાર વડે ગુણાકાર લેવો પડે એટલે બે ગુણ્યા એક ના છેદમાં હજાર લખીએ અને આ બે નો ગુણાકાર લઈએ એટલે કે બે ના છેદમાં હજાર થાય. આ મુજબ આપણે દરેક સંખ્યાની અંદર કોઈ પણ અંકની સ્થાન કિંમત લખવાની થાય તો તમે જે દરેક અંક છે એની સ્થાન કિંમત લખી શકો.